BSM 1 अर्थशास्त्र में पेपर नंबर 2 भारतीय अर्थतंत्र की पायानी समस्या 1 यूनिट 3 कृषि उत्पादकता एम आप जो है कि खेती की उत्पादकता वधारवाना उपायों सरकार लीधेला पगला आप हम गया वीडियो में जोया था कि नीची खेत उत्पादकता कारणों जेना कारण शू है उत्पादन और उत्पादकता प्रमाण ओछू आए तो भारत में खेती क्षेत्र जो उत्पादकता नीची आए थे एना कारण खेती की उत्पादकता वधारवाना उपायों सरकारे कया लीधा है तो जोवामां आवे छे। तो ये टेक्नोलॉजिकल उपायों संस्थाकीय उपायों और सामान्य उपायों तो आप आज टेक्नोलॉजिकल उपायों जोशी। तो टेक्नोलॉजिकल उपायों कया है तो ये जोईए कि खातरना वपराश में वधारो करवो जो सिंचाई विस्तरण करव जो एट्ले जेना कारण उत्पादकता ओछी आती थी एना कारण उत्पादकता वधारवा माटे शू करव जो है तो खातरना वपराश ओमा ओछो थतो तो केम के जेना कारण नीची खेत उत्पादकता थी हवे उत्पादकता वधारवा माटे शू करव जो है तो खातर वपराश वधारो जो है सिंचाई विस्तरण वधारव जो है अद्यतन आंतरिक साधनों उपयोग करव जो है ऊभा पाकों रक्षण करव जो है बधा पाकों में उच्च पैदाश आपता बियारण जातों एट सारा बियारण उपयोग करव जो है अद्यतन एट नवा जे खेती क्षेत्र ओजारो है यो उपयोग करव जो है अने ऊभा पाकों रक्षण करव जो है एट्ले जंतुनाशक दवाओं छंटकाव ने कारण जे ओछो वपराश थो तो जंतुओ 25% पाक है ये खाई जाता था जेना कारण 75% पाक ज अपना हाथ में अनाजन उत्पादन थात जेना कारण ऊभा पाकन रक्षण करव जो एट दवाओं छंटकाव करव जो है तो शू उत्पादकता वधारी शकाय। तो आप जो है कि टेक्नोलॉजिकल उपायों कया है तो खातरना वपराश में वधारो करव जो है तो खातरना वपराश में वधारो करव जो है तो अपना देश में खेती की नीची उत्पादकता खातर ओछो वपराश जवाबदार है। एक अंदाज प्रमाण खेती ने पूरता प्रमाण में खातर पूरु पाड़वामां आवे तो ज खेत उत्पादकता में 30% वधारो थई शके छे। तेथी जो आपणे खेत उत्पादकता वधारवा मांगता होय तो देशी और रासायणिक खातरनो वपराश करवो जोईए जेना कारणे खेत उत्पादकता में वधारो थाय एटले उत्पादकता वधे एटले सरकारे लीधेला पगलाओ जोईए तो आपणी सरकारे रासायणिक खातरनो उत्पादन वधारवा माटे प्रत्येक योजनामां रासायणिक खातरना नवा ने नवा कारखानाओ स्थापवानुं कार्य हाथ धर्युं छे। परिणामे 1951 रासायणिक खातरनुं उत्पादन मात्र 30,000 ટન થયું હતું જે વધીને 1992 1,011,00,000 ટનનું થયું છે અને 8મી યોજનાના અંતે 96-97 146,00,000 ટનનું નક્કી કરવામાં આવેલું હતું અને છેલ્લા અંદાજ પ્રમાણે 1996-97 નાઇટ્રોજન ફોસ્ફેટ અને પોટાશિક ખાતરનું કુલ ઉત્પાદન 131.68 લાખ ટનનું થયું છે। એટલે આમ છતાં સરકારના આટલા પ્રયત્નો પછી પણ દેશની જરૂરિયાત સંદર્ભમાં ઉત્પાદન ઘણું ઓછું છે એમ કહેવામાં આવે છે। એટલે 2001-2 રાસાયણિક ખાતરનું કુલ ઉત્પાદન 136.32 લાખ ટનનું હતું જ્યારે વપરાશ 177.31 લાખ ટનનો કરવામાં આવ્યો હતો। ઉત્પાદન કેટલું થયું હતું 136.32 અને વપરાશ કેટલો થયો 177.31 લાખ ટનનો કરવામાં આવ્યો અને 2014 અને 15 રાસાયણિક ખાતરનો વપરાશ 262.15 લાખ ટનનો કરવામાં આવ્યો જ્યારે ઉત્પાદન માત્ર 163.28 લાખ ટનનું થયું હતું। એટલે આમ આ ગારાને પૂરવા માટે આજે પણ આપણે મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરોની આયાત કરવી પડે છે જેના કારણે આ દેશ વાસ્તવિક જરૂરિયાત સંદર્ભમાં ઉત્પાદન અને વપરાશનું પ્રમાણ ખૂબ જ અલ્પ હોય છે કારણ કે મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખાતરનો વપરાશ કરી શકે તેવી પરિસ્થિતિ જોતી નથી। તેથી સરકારે રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં વધારો કરવો જોઈએ, તેની વિતરણની વ્યવસ્થા કરવી જોઈએ, એમાં સુધારો કરવો જોઈએ, ભાવો નીચા રાખવા જોઈએ, બીજી બાજુ દેશી ખાતરનો બગાડ અટકાવવો જોઈએ અને જેના કારણે ખાતરના વપરાશમાં વધારો થાય અને ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય। પછી છે સિંચાઈનું વિસ્તરણ કરવું જોઈએ। ખેત ઉત્પાદકતા વધારવા માટે સિંચાઈનું વાતાવરણ એ સાચો અને અંતિમ ઉપાય છે કેમ કે ખેતીને પાણીની જરૂર છે। એટલે તેથી જો આપણે ઉત્પાદકતા વધારવા માંગતા હોઈએ તો સિંચાઈનું શક્ય એટલું ઝડપથી વિસ્તરણ કરવું જોઈએ એટલે વધારવું જોઈએ।
સરકારે લીધેલા પગલાઓ જોઈએ તો આપણી સરકારે પ્રથમ યોજનાથી સિંચાઈના વિસ્તાર પર ભાર મૂક્યો છે. પ્રથમ યોજનામાં સિંચાઈ માટે 465 કરોડ રૂપિયા ખર્ચવામાં આવેલ, ત્યારબાદ આ પ્રમાણમાં સતત વધારો કરવામાં આવ્યો છે અને છેઠ 11મી યોજનાના હેતુમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારી 2,10,326 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. એટલે 1951માં સિંચાઈ ટળેનો વિસ્તાર 232 લાખ હેક્ટર જમીનનો હતો, તે વધીને 11-12માં 915 લાખ હેક્ટરનો થયો છે. આમ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 45.3% જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. 11 અને 12માં 915 લાખ હેક્ટરનો થયો હેક્ટર જમીન હતી, જે વધીને 11-12માં કેટલી થઈ, 915 લાખ હેક્ટર થઈ. અને એ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 45.3% જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આમ સરકારના આટલા પ્રયત્નો પછી પણ 54.7% ખેતીની જમીન એવી છે કે જેને સિંચાઈના લાભો પ્રાપ્ત થતા જ નથી, અને કેટલી જમીન એવી છે કે જેને 45.3% જેવી જમીન જેને સિંચાઈની સુવિધા મળે છે, પણ 54.7% જમીન એવી છે જેને સિંચાઈની સુવિધા મળતી નથી, અને તેના કરતાં ઘણું વધારે કામ કરવાનું બાકી છે. તેથી સરકારે જે જળનો જથ્થો સિંચાઈને પાત્ર છે તેને સિંચાઈના સાધનો સાથે જોડી દેવા જોઈએ. પછી છે, બધા પાકોમાં ઉચ્ચ પેદાશ આપતા બિયારણની જાતોનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે ખેતી ઉત્પાદકતા વધારવા માંગતા હોઈએ તો ગણ્યા ગાંઠા પાકોમાં જ નહીં પરંતુ બધા પાકોમાં સુધારેલા બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. સરકારે લીધેલા પગલાંઓ જોઈએ તો 1951માં સંશોધિત બિયારણનું ઉત્પાદન બિલકુલ થતું ન હતું, પરંતુ ત્યારબાદ સરકારે 1966માં સંશોધિત બિયારણનું ઉત્પાદન વધારવાની વ્યવસ્થાઓ ગોઠવી. 2000-2001માં સુધારેલા બિયારણનું વિસ્તરણ 86.27 લાખ ક્વિન્ટલનું કરવામાં આવ્યું, તે વધીને 2010-2011માં 277.34 લાખ ક્વિન્ટલનું થયું હતું. એટલે સરકારના આવા પ્રયાસોને અંતે 77.1% જમીનને આજ સુધીમાં સુધારેલા બિયારણ તળે આવરી લેવામાં સફળતા મળી છે. આજે પણ 22.9% જમીન એવી છે કે જેમાં નબળા બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે. 22.9% જમીન હજી પણ એવી છે જેમાં નબળા બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ દિશામાં હજુ ઘણું કરવાનું બાકી છે, અને સરકારે વિશેષ સંશોધનની કામગીરી હાથ ધરીને બધા પાકો માટે ઉચ્ચ બિયારણનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ, તેવા વિતરણની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે વિતરણની વ્યવસ્થાની નબળાઈઓ દૂર કરવી જોઈએ અને સંશોધિત બિયારણની વ્યવસ્થિત માહિતી ખેડૂતોને પૂરી પાડવી જોઈએ. પછી જે અદ્યતન આંતરિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ખેત ઉત્પાદકતા વધારવા માટે ખેતીની કામગીરીને ઝડપી બનાવવામાં અદ્યતન આંતરિક સાધનો ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે, તેથી તેનો ઉપયોગ કરવો જોઈએ. સરકારે લીધેલા પગલાઓ. આપણી સરકારે અદ્યતન આંતરિક સાધનોની અગત્યતાનો સ્વીકાર કરીને તેના ઉત્પાદનમાં આયોજનકાર દરમિયાન વૃદ્ધિ કરવા માટે ઠીક ઠીક પ્રયત્નો કર્યા છે. આથી 1961માં ટ્રેક્ટરોની સંખ્યા 0.31 લાખ ટન હતી, તેમાં પ્રતિવર્ષ સારો એવો વધારો થયો છે. જેમ કે 1980-81માં 71,000 ટ્રેક્ટરો બનાવવામાં આવ્યા, તે વધીને છેલ્લા અંદાજ અનુસાર 11-12માં 5,4800 ટ્રેક્ટરનું ઉત્પાદન કરવામાં આવ્યું. તે જ રીતે 1961માં ઓઇલ એન્જિનોની સંખ્યા 20 લાખની હતી, તેમાં પ્રતિ વર્ષ સારો એવો વધારો થતો હતો. જેમ 1980-81માં 1,74,000 ઓઇલ એન્જિનોનું ઉત્પાદન કરવામાં આવેલ, જ્યારે 15,65,000 ઓઇલ એન્જિનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તે જ રીતે 1980-81માં ઇલેક્ટ્રિક પંપ સેટનું ઉત્પાદન 4,31,000નું થયેલ હતું. આ ઉત્પાદનમાં સતત વધારો થયો છે અને 11-12માં તેનું ઉત્પાદન વધીને 30,14,000નું થયું છે. અને આ જ રીતે સરકારે આયોજનકાર દરમિયાન અદ્યતન આંતરિક સાધનોના ઉત્પાદનમાં વધારો કરવા માટે ઠીક ઠીક પ્રયત્ન કર્યા છે. આમ છતાં દેશકાળની જરૂરિયાતના સંદર્ભમાં આ બધા સાધનો આજની તારીખે પર અત્યંત અપૂરતા છે. અર્થાત બધા આંતરિક સાધનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતા હોય તેવા ખેડૂતોની સંખ્યા 10%થી વધુ નથી. આમ આ દિશામાં હજુ કેટલું કરવાનું બાકી છે
તેના અંદાજો આવી શકે છે. તેથી સરકારે આંતરિક સાધનોના ઉત્પાદનમાં ઝડપી વધારો કરવો જોઈએ. જે આંતરિક સાધનોની શોધખોળ થાય છે તેની માહિતી ખેડૂતોને ખેતરે મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આંતરિક સાધનોનું સંશોધન મૂડીપ્રધાન નહીં પરંતુ શ્રમપ્રધાન હોવું જોઈએ અને તેમજ કિંમતની દ્રષ્ટિએ સસ્તા બને તેવી ટેકનિકને પ્રોત્સાહિત કરવી જોઈએ. આંતરિક સાધનો ખરીદવા ખેડૂતોને લોન અને સબસિડી પૂરી પાડવી જોઈએ, જેના કારણે અર્ધ્યતન આંતરિક ઉજાર સાધનોનો ઉપયોગ કરવા ખેડૂતો આગળ આવે. ઊભા પાકનું રક્ષણ કરવું જોઈએ. ખેત ઉત્પાદકતામાં વધારો કરવો હોય તો ઊભા પાકનું સંરક્ષણ કરવું જોઈએ અને પાક ઊભો હોય ત્યારે અનેક પ્રકારના રોગો અને જંતુઓનો તેનો નાશ કરે છે. આ ઉપરાંત ઉંદરો કે જેની વસ્તી ભારતની માનવ વસ્તી કરતાં 4 ગણાથી વધારે છે પણ ઊભા પાકને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એટલે આ નુકસાનમાંથી ખેતીને બચાવવા માટે જુદા જુદા રોગોનો પ્રતિકાર કરે તેવી જંતુનાશક દવાઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ તો ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકાય. અને સરકારે લીધેલા પગલાઓ જોઈએ તો આઝાદી પછી આ હેતુથી અનેક પ્રકારની દવાઓનું ઉત્પાદન ઘર આંગણે શરૂ કરવામાં આવ્યું. 2001માં જંતુનાશક દવાઓના વપરાશમાં 43.58 હજાર ટનનો થયો હતો. તે વધીને 2011માં 55.54 હજાર ટનનો થવાનો અંદાજ છે. સરકારના ઉપરોક્ત પ્રયત્નો પછી 33% ખેતીને જમીન સંરક્ષણનો લાભ પ્રાપ્ત થયો છે અને 67% ખેતી એવી છે કે જેમાં જંતુનાશક દવાઓનો લાભ આજની તારીખે પણ મળતો નથી. તેથી સરકારે વિવિધ પ્રકારના જંતુઓ રોગોના નાશ કરવા માટે ઘર આંગણે જરૂરી દવાઓનું ઉત્પાદન વધારવું જોઈએ. ઊભા પાક માટે પાક વીમા યોજનાઓ સાર્વત્રિક અમલ કરવો જોઈએ અને જંતુનાશક દવાઓ ખરીદવા સબસિડી આપવી જોઈએ. આ જ રીતે ખેત ઉત્પાદકતા વધારવા માટે ઉપરોક્ત ટેકનોલોજી ઉપાયો હાથ ધરવા જોઈએ અને ટેકનોલોજીકલ ઉપાયો હાથ ધરવા જોઈએ, જેના કારણે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય છે. એટલે કે ખાતરના વપરાશમાં વધારો કરવો જોઈએ, સિંચાઈનું વિસ્તરણ કરવું જોઈએ, બધા પાકોમાં ઉચ્ચ પેદાશ આપતા બિયારણની જાતોનો ઉપયોગ કરવો જોઈએ, અદ્યતન આંતરિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને ઊભા પાકનું સંરક્ષણ કરવું જોઈએ. પછી સંસ્થાકીય ઉપાયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.